આપ જોઈ રહ્યા છો ચંચળ ન્યૂઝ પ્રસ્તુત આપણું ગુજરાત, જેમાં પાટનગર, ગાંધીનગર અને ગુજરાતના મહત્વના સમાચારો. હું છું અનિતા, આપનું સ્વાગત છે. આગામી દિવસોમાં પણ હજી ભારે વરસાદની આગાહી. કોરોનાના કહેર વચ્ચે 1,27,000 થી વધુ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી. કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, મોરબીમાં જળબંબાકાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ધંધાદારીઓ પર કાર્યવાહી કરી. હવે નજર કરીએ આજના કોરોના અપડેટ્સ પર. ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કુલ 25 કેસ નોંધાયા છે, જેમાં ગાંધીનગર શહેરમાં 9 અને ગ્રામ્ય વિસ્તારમાં 16 કેસ નોંધાયા છે. આજે ગાંધીનગર શહેરમાં સેક્ટર 4માં 2, સેક્ટર 14માં 1, સેક્ટર 15માં 1, સેક્ટર 25માં 1, સેક્ટર 26માં 3, સેક્ટર 28માં 1 કેસ નોંધાયેલ છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાંધીનગર તાલુકાના વાંસણા હડમતિયામાં 1, રાંધેજામાં 1, અડાલજમાં 1, સુગઢમાં 1, મિલિટરી સ્ટેશન આલમપુરમાં 1, પેથાપુરમાં 1, પિંપલજમાં 1, સરગાસણમાં 1, દહેગામના ઉડણમાં 1, માણસા શહેરમાં 4, કલોલ તાલુકાના મોટી ભોયણમાં 1, ધમાસણામાં 1 અને કલોલ શહેરમાં 1 કેસ નોંધાયેલ છે. આજે પંચાયત વિભાગના અંડર સેક્રેટરીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે. રાજ્યમાં 100%થી વધુ વરસાદ સાથે હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. માત્ર એટલું જ નહીં, છેલ્લા 3 દિવસથી અત્યાર સુધી વરસાદની ખેંચ ભોગવી રહેલા ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં ચાલુ સિઝનનો સરેરાશ 102.73% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 188.2%, સૌરાષ્ટ્ર ઝોનમાં 134.81%, દક્ષિણ ગુજરાતમાં 90.21%, ઉત્તર ગુજરાતમાં 87.44% અને પૂર્વ મધ્ય ઝોનમાં 78.98% સરેરાશ વરસાદ નોંધાયો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત 24 કલાક દરમિયાન અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ આગાહીને પગલે આગામી 2 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થયું છે, જેની અસર ગુજરાતમાં 26 ઓગસ્ટ પછી વર્તાશે અને વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. અત્યાર સુધી રાજ્યમાં જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતાં 18% વધુ વરસાદ થયો છે. રાજ્યમાં કોરોનાના રોજના 1200થી વધુ કેસ વચ્ચે આજે ગુજકેટની પરીક્ષા શરૂ થઈ હતી. પહેલું પેપર 10 વાગે કેમેસ્ટ્રી ફિઝિક્સનું પેપર લેવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રો પર ફરજિયાત માસ્ક અને થર્મલ ગનથી ચેક કરી પછી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને પરીક્ષા લેવાઈ હતી. કુલ 1,27,230 વિદ્યાર્થીઓ, 34 કેન્દ્રો અને 6,431 પરીક્ષા ખંડમાં લેવાઈ હતી. આજે લેવાયેલી ગુજકેટની પરીક્ષામાં સવારના 10-12 કલાક દરમિયાન કેમેસ્ટ્રી ફિઝિક્સનું પેપર હતું, ત્યારબાદ બપોરે 1-2 કલાક દરમિયાન બાયોલોજી, 3-4 દરમિયાન ગણિતનું પેપર લેવાયું હતું. આજે વરસાદ સતત ચાલુ રહ્યો હોવાથી વિદ્યાર્થીઓ પણ સમયથી પહેલાં પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. કોરોનાની મહામારી અને વરસાદ બંને વચ્ચે 1,00,000થી વધુ વિદ્યાર્થીઓએ આજે ગુજકેટની પરીક્ષા આપી હતી. હવે આવતીકાલથી 27 તારીખ સુધી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજાશે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ભારે વરસાદ છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના 161 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની સ્થિતિ છે. રાજકોટના ગોંડલમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે પાટણના સિદ્ધપુર, મોરબીના ટંકારા અને મોરબી સુરેન્દ્રનગરના થાનગઢ, મૂળી અને દસાડા તથા કચ્છના ભુજમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છના રાપર અને નખત્રાણા, પાટણના સમી, સાંતલપુર અને રાધનપુર, સુરેન્દ્રનગરના સાયલા, વઢવાડ અને ચૂડા, રાજકોટના ધોરાજી, અમરેલીના વાડિયા, સુરતના ઉમરાપાડામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં 13.5 ઇંચ નોંધાયો હતો. મોરબી શહેરમાં ધોધમાર 10 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના શનાળા રોડ, રામચોક, રવાપર, રવાપર ગામ, નેહરુ ગેટ, અવની ચોકડી રોડ પર નદીઓ વહેવા લાગી હતી, જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના પગલે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 12 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 69,616 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લો ગાર્ડન વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગને લઈ કાર્યવાહી કરી હતી, જેમાં લો ગાર્ડન રોડ પર બેસતા પાથરના વાળાથી લઈને ત્યાં ફરતા લોકોને પણ ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેશને સૈજપુરમાં આવેલા ડોમિનોઝ પિઝા શોપમાં કોરોનાની ગાઈડલાઇનના ભંગ બદલ 15,000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. આ સિવાય મણિનગરના જવાહર ચોકમાં આવેલ પોમોઝ પિઝા પાસેથી 25,000 અને ફ્રીઝલેન્ડ રેસ્ટોરન્ટ પાસેથી પણ 10,000નો દંડ વસૂલ્યો છે. લો ગાર્ડન પાસે આવેલા નેશનલ હેન્ડલૂમમાં પણ ભીડ હતી, જેને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો. ગાઈડલાઇન્સનું પાલન ન થવાથી કોર્પોરેશને નેશનલ હેન્ડલૂમને સીલ કર્યું હતું. આ ઉપરાંત કોરોનાની ગાઈડલાઇનના ભંગ બદલ અન્ય એક પફીઝા રેસ્ટોરન્ટને પણ કોર્પોરેશને સીલ કર્યું છે. લો ગાર્ડન વિસ્તારમાં ભીડ જોતા કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ચોતરફ ચર્ચા થઈ રહી છે કે એક તરફ નેતાઓ પોતાના કાર્યક્રમોમાં કાર્યકર્તાઓને બોલાવી ભીડ કરી ગરબા કરે છે અને રેલીઓ કાઢે છે, બીજી તરફ સામાન્ય જનતા જ્યારે રજાના દિવસે બહાર પરિવાર સાથે નીકળે છે ત્યારે ભીડના નામે તંત્ર કાર્યવાહી કરવા દોડે છે. ચંચળ ન્યૂઝ હવે નવા અનુપ્રંગમાં 24 કલાક અને 7 દિવસની ચેનલ માટે ગુજરાતના ગામે ગામ પ્રતિનિધિ નિમવાના છે. તો સંપર્ક કરો ગુજરાત માટે 94-276-13-251, ભુજ માટે સંપર્ક કરો 94-276-13-250. કેબલ ઓપરેટરોએ તેમના નેટવર્કમાં આ ચેનલ દર્શાવવા માટે ઉપરોક્ત મોબાઈલ નંબર પર સંપર્ક કરવો. ગુજરાતભરના સ્વામિનારાયણ ભગવાનના દરરોજના શણગારો હવે ઘરે બેઠા નિહાળો ચંચળ ટીવી ન્યૂઝમાં. સમય સવારે 7 વાગે, બપોરે 1 વાગે, સાંજે 4 અને 6 કલાકે. મોબાઈલ પર નિયમિત દર્શની લિંક મેળવવા માટે અમને વોટ્સએપ કરો. મોબાઈલ નંબર છે 94-276-13-251, 9427613251. મોબાઈલ નંબર છે 94-276-13-250, 9427613250. આપ પણ આપના ગામના મંદિરના દર્શન ટીવી ન્યૂઝ પર મૂકવા માટે સંપર્ક કરો. ગુજરાત માટે 94-276-13-251, ગાંધીનગર માટે સંપર્ક કરો 98-245-42-924, ભુજ માટે સંપર્ક કરો 94-276-13-250 પર. હવે તમે પહેલાની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. ઈચ્છો તેટલા મહેમાન બોલાવી શકાશે. બસ તમારે મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ સ્થળ શોધવું પડશે, કેમ કે હવે લગ્નમાં કોઈ પણ હોલ કે લગ્ન સ્થળની 50% ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે.
પાંચ મહિનાથી બંધ રહેલા સામાજિક સાંસ્કૃતિક રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઈ શકશે. કોઈપણ સભાગૃહની 50% સીટો જેટલા શ્રોતાઓ બોલાવીને સંગીત નૃત્ય નાટક સભા વિમોચન જેવા કાર્યક્રમ કરી શકાશે. શરત એટલી કે કાર્યક્રમ કન્ટેનમેન્ટ ઝોનમાં ન હોવો જોઈએ. અનલોકની આગામી ગાઈડલાઇનમાં કેન્દ્ર સરકાર આ બાબતોનો સામેલ કરી શકે છે. 23 માર્ચથી લોકડાઉન લાગુ થયા બાદ આ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લદાયો હતો. કેન્દ્રીય પર્યટન મંત્રી શ્રી પ્રહલાદ પટેલે જણાવ્યું કે પર્યટન સંસ્કૃતિના ક્ષેત્ર કોરોનાને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા સેક્ટર્સ પૈકી એક છે. હોટલ ઇન્ડસ્ટ્રીઝની રેવન્યુનો મોટો હિસ્સો ત્યાં મીટિંગ કોન્ફરન્સ તથા એક્ઝિબિશન જેવા આયોજનોથી મળે છે. કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને સૂચન કરાયું છે કે હોટલ્સના બેન્ક્વેટ હોલ કોન્ફરન્સ રૂમમાં 50% ક્ષમતામાં લોકોને આમંત્રિત કરીને આયોજનની છૂટ આપવામાં આવે. આ અંગે ગૃહસચિવ સાથે પણ વાત થઈ ગઈ છે. તેઓ આ પ્રસ્તાવ અંગે સહમત છે. અનલોક અંગેના નવા આદેશમાં આ બાબતો સમાવાય તેવી પૂરી આશા છે. ગુજરાત યુવા શિક્ષિત બેરોજગાર સમિતિએ હવે ભરતી મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે અને સરકાર સામે બાયો ચડાવવાનું નક્કી કર્યું છે. આવતીકાલે યુવા શિક્ષિત બેરોજગાર સમિતિના સભ્યો દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી તેમને યુવાનોની ભરતી મુદ્દે રજૂઆત કરશે. આ પછી તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલને પણ મળશે. આજે યુવા શિક્ષિત બેરોજગાર સમિતિના સભ્ય દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદને સંબોધીને જણાવ્યું હતું કે સરકાર સાથે એકવાર બેઠક યોજ્યા પછી અમારી સમસ્યાઓનો નિવેડો આવ્યો નથી અને હવે વિદ્યાર્થીઓની ધીરજ અને સહનશક્તિ ખૂટી રહી છે. ત્યારે કાલે અમે છેલ્લી વખત ગુજરાતના રાજકીય પક્ષોના નેતાઓને મળી રજૂઆત કરીશું. ત્યારબાદ જો 31 ઓગસ્ટ સુધી અમારી સાથે મીટિંગ કરવામાં નહીં આવે તો અમે અને તમામ વિદ્યાર્થીઓ પરિવાર સાથે ગાંધીનગર મધ્યે રસ્તા પર રજૂઆત કરવા ઉતરીશું. ગુજરાત શિક્ષિત બેરોજગાર સમિતિના સભ્ય દિનેશ બાંભણિયાએ ચંચળ ન્યૂઝને આ અંગે માહિતી આપી હતી. શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્ય યુવરાજસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે વિદ્યાર્થીઓની સહનશક્તિ ખૂટી ગઈ છે અને ઘણા વિદ્યાર્થીઓની વયમર્યાદા પણ પૂરી થઈ રહી છે, ત્યારે આવનાર દિવસોમાં ભરતી વિભાગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝને આ અંગે માહિતી આપી હતી. આજે ગુજરાતમાં અને કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી છે નવી શિક્ષા નીતિ અને ભરતી બોર્ડ એક ભરતી બોર્ડની, તેનું અમે આવકારીએ છીએ અને એમાં મહદઅંશે જે તકલીફો છે એના માટે અમે રજૂઆત કરીશું. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી લીધેલી પરીક્ષાઓમાં છેતરપિંડી અને ભેદભાવ થઈ રહ્યો છે, ત્યારે રજૂઆતના તમામ સ્ટેજ, તમામ આવેદન, તમામ નિવેદન, તમામ વિવિધ અભિયાન, વિનંતીઓ અને રજૂઆતો કરી ચૂક્યા છે, ત્યારે વિદ્યાર્થીઓની ધીરજ અને સહનશક્તિ હવે ખૂટી છે, ત્યારે અમે સરકારને પોતાના આપેલા વચન ઉપર અને વાયદા ઉપર કાયમ રહેવા માટે ફરીથી એકવાર વિનંતી કરી અને આજના સરકારને અમે આજે વિનંતી કરીએ છીએ કે 30 તારીખ સુધીમાં, એટલે કે 31 ઓગસ્ટ સુધીમાં અમારી સાથે મિટિંગનું આયોજન કરવામાં આવે અને અમારી સાથે તારીખ નક્કી કરવામાં આવે. બીજી માંગણી છે કે 31 તારીખ પહેલાં ગ્રાન્ટેડ શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવે. જો આ બે ઉપરોક્ત બે માંગણીઓ અમારી 31 તારીખ સુધીમાં પૂરી કરવામાં નહીં આવે તો અમે લોકો ગાંધીનગર ખાતે ગુજરાતના તમામ વિદ્યાર્થી પરિવારો સાથે મુખ્યમંત્રી શ્રી કાર્યાલય ખાતે રજૂઆત કરવા માટે આવીશું અને જ્યાં સુધી અમને મુલાકાત નહીં મળે ત્યાં સુધી અમે જવાબદાર અધિકારીઓ અને રસ્તા ઉપર પરિવારો સાથે ગાંધીનગરમાં રાતવાસો કરીશું અને જ્યાં સુધી અમને મુલાકાત આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે પરિવાર સાથે રસ્તા ઉપર, ગાંધીનગરના રસ્તા ઉપર અમે રોકાઈશું. આ દરમિયાન 31 ઓગસ્ટ સુધીમાં અમારી સાથે વાતચીત કરવાનું પ્લેટફોર્મ થાય ત્યાં વચ્ચેના અમારા જે કાર્યક્રમો છે તેમાં લઈને પ્રથમ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને જે વિદ્યાર્થીઓ, જે લોકો, જે પરિવારો આ સરકારને ચૂંટી અને વોટ આપી રહ્યા છે તેવા અમારા પ્રદેશ પ્રમુખશ્રીને, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને આવતીકાલે એટલે કે 25/8ના રોજ સવારે 10 વાગે અમે અમિતભાઈ ચાવડાને મુલાકાત કરીશું અને એનું સમર્થન માંગીશું. 11:30 વાગે એટલે કે આવતીકાલે 25/8ના રોજ 11:30 વાગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ સાહેબને મુલાકાત કરીશું કમલમ ખાતે અને ત્યાં પણ અમે આવેદન આપીશું અને આવેદન આપ્યા પછી ગુજરાત સરકારને અમારી માંગણીમાં શું રસ્તો નીકળે છે એના માટે વાતચીત કરવાનું માધ્યમ બનાવવા માટે અમે બંને પ્રદેશ પ્રમુખોને આવતીકાલે મળીશું. બુધવારે એટલે કે પરમ દિવસે સવારે અમે એનસીપી કાર્યાલય ખાતે 11 વાગે મુલાકાતનો સમય લીધો છે અને અમે 11 વાગે મુલાકાત કરીશું એનસીપી ખાતે.
બુધવારે બપોરે 2 વાગે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે અમે મુલાકાત કરીશું અને એનો સમર્થન માંગીશું. આ દરમિયાન માજી મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબ અને સુરેશભાઈ મહેતા માજી મુખ્યમંત્રી ત્રણેયનો પણ સમય માંગી અને તેની મુલાકાત કરીશું અને વિદ્યાર્થીઓની વેદનાને ત્યાં ઉજાગર કરી એનો સમર્થન માંગીશું. એના પછી પણ જો અમારી વાતને કે કોઈ વસ્તુને ઉકેલ કરવામાં નહીં આવે અથવા વાતચીતનો દોર આગળ કરવામાં નહીં આવે તો 27/8/2020 ગુરુવારના રોજ ગુજરાતમાં જે ડિપાર્ટમેન્ટ દ્વારા પરીક્ષાઓ લેવાય છે તે ડિપાર્ટમેન્ટની સામે અમે લોકો સમગ્ર ગુજરાતમાં તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ અને જે જે ગામમાં જે વિદ્યાર્થીઓ રહ્યા છે તે અમે પોલીસ ફરિયાદ એટલે કે FIR અમારી સાથે છેતરપિંડી થયાની FIR અમે દાખલ કરાવીશું અને FIR દાખલ કરવા માટેના તમામ વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી તમામ લોકો ઈમેલ દ્વારા ફિઝિકલી અને જે રીતે ફરિયાદ દાખલ થતી હશે એ પ્રમાણે અમે ફરિયાદ દાખલ કરવાના કાર્યક્રમો આપીશું. યુવા બેરોજગાર સમિતિ દ્વારા છેલ્લે 10 તારીખે જ્યારે સરકાર સાથે રજૂઆત કરવામાં આવી ત્યારે 10 થી 15 દિવસનો જે વાયદો કરવામાં આવ્યો હતો એ વાયદા હવે સરકારના જે કહેવાય કે અગત્યના વાયદા છે એ જ પ્રકારે ત્યારે સાબિત થઈ રહ્યા છે અને ક્યાંક સરકારની જે જાહેરાતો છે એ ક્યાંકની ક્યાંક લોલીપોપ સમાન જે જાહેરાત હતી એવું અત્યાર સુધી અમે વિચારતા હતા કે ના, સરકાર બેસીને કંઈક આનો ઉકેલ લાવશે, પરંતુ અત્યારે એવું થઈ નથી. ક્યાંક કહેવાય કે ભાઈ સરકાર ને યુવાનોની કંઈ પડી નથી અને યુવાનોના પરિવારની પણ કશી પડી નથી, તો આવનાર દિવસોમાં જ્યારે વિદ્યાર્થીઓ ખાસ કહેવાય કે વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી રહી છે, વિદ્યાર્થીઓની સહનશીલતા ખૂટી રહી છે, વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટની વેલિડિટી ખૂટી રહી છે અને વિદ્યાર્થીની વય મર્યાદા પણ ખૂટી રહી છે, ત્યારે આવનાર દિવસોમાં જે પણ ભરતી ડિપાર્ટમેન્ટ છે એ ભરતી ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ અમે પોલીસમાં FIR દાખલ કરીશું અને જે તે જવાબદાર અધિકારીઓ આની સાથે જોડાયેલા છે તેના વિરુદ્ધ પણ અત્યારે અમે FIR દાખલ કરીશું અને આવનાર સમયમાં એટલે કે 31 ઓગસ્ટ પછી અમે ગાંધીનગર ખાતે માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબશ્રીને મળવાને અને રજૂઆત કરવાની એક પહેલ કરીશું અને તમામ વિદ્યાર્થીઓ આની સાથે જોડાશે. રજૂઆતમાં કોઈની પરમિશન લેવાની પણ જરૂર હોતી નથી, એટલે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સાથે જોડાયેલા પરિવારો એ વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટે જશે. અને હવે એમ કહેવાય કે ભાઈ ગ્રાઉન્ડ ઉપર જો અત્યાર સુધી અમારી ઈચ્છા હતી કે વિદ્યાર્થીઓ વાતચીતથી આનો ઉકેલ લાવે, પરંતુ હવે સરકાર વાતચીતથી ઉકેલ લાવવા ઈચ્છતી નથી, તો હવે આવનાર દિવસોમાં એ અમે કહેવાય કે રોડ ઉપર આવી અને દરેક વિદ્યાર્થીઓ પોતાનો ન્યાય અને હક માગશે. હવે સરકારને જોવાનું રહ્યું કે આગળ શું કરવાનું રહ્યું. હવે વિદ્યાર્થીઓનું વાવાઝોડું ગાંધીનગર તરફ આવી રહ્યું છે, હવે સંપૂર્ણ જવાબદાર એના માટે. ગુજરાતભરના ભાજપ કાર્યકર્તાઓની જનહિતની રજૂઆતો દર સોમવારે અને મંગળવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રી દ્વારા સાંભળવા અંગેનો કાર્યકર્તાઓના હિતનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાના ભાગરૂપે આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કૌશિક પટેલે ભાજપ કાર્યકર્તાઓની રજૂઆત સાંભળી હતી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતભરના ભાજપ કાર્યકર્તાઓની જનહિતની રજૂઆતો દર સોમવારે અને મંગળવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રી દ્વારા સાંભળવા અંગેના વિચારની ચર્ચા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપ સંગઠનના અગ્રણીઓ સાથે કરી હતી, જે અંગે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સહમતિ દર્શાવી કાર્યકર્તાઓના હિતમાં નિર્ણય કર્યો છે તે બદલ હું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત સમગ્ર કેબિનેટનો આભાર વ્યક્ત કરું છું. આ અંગે આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી CR પાટીલે પત્રકારોને માહિતી આપી હતી. પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પત્નીએ તેમની પુત્રીઓને ઝેર આપતા આ બનાવ સંબંધે પત્ની સામે 307 હેઠળ પોલીસે ફરિયાદ નોંધેલ હતી. આ બનાવ સંબંધે પાછળથી પતિ અને પત્ની વચ્ચે સમાધાન થતાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ઠાકર સાહેબની કોર્ટમાં આ પોલીસ ફરિયાદ રદ કરવા અરજી કરેલ અને તેમાં જણાવેલ કે આ કૃત્ય હતાશામાં કરેલ હોવાથી અને હવે સમાધાન થયેલ હોવાનું જણાવેલ. ન્યાયમૂર્તિ શ્રી ઠાકર સાહેબે બંને પક્ષની રજૂઆત ધ્યાને લઈ પોલીસ ફરિયાદ રદ કરવાનો હુકમ કરેલ છે. ગાંધીનગર તાલુકાના દહેગામમાં ગઈ તારીખ 22મીના રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ શ્રીજી પેટ્રોલ પંપ પાસે આવેલ આશા જનરલ કિરાણા સ્ટોરના તાળા તોડી ₹20,250 પાન મસાલા અને અન્ય સામાનની ચોરી કરાયેલ છે, જેની ફરિયાદ PSI શ્રી સોલંકીએ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામ ગામના આથમણા દરવાજા પાસેથી પસાર થતી ટેવેરા ગાડી નંબર 9792માં હિતેશભાઈ પટેલ રહેવાસી નવા નરોડાના કબજામાંથી 4 બિયરના ટીન મળી આવેલ છે. આ અંગે કોન્સ્ટેબલ શૈલેષકુમારે ફરિયાદ નોંધી સામાન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગાંધીનગરમાં બંસરી ફ્લેટમાંથી પાસેથી પસાર થઈ રહેલ કોબામાં રહેતા અને વોકમાં નીકળેલા શૈલેષભાઈ પટેલ, જેઓ ઇલેક્ટ્રિકનું કામ કરે છે, તેમને અજાણ્યા ફોર વ્હીલરના ડ્રાઈવરે અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા બાજુમાં આવેલ બંસરી ફ્લેટના લોકોએ તેમને 108 બોલાવી હોસ્પિટલમાં સારવાર માટે મોકલાવી આપેલ, જેમને હાઈટેક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહેલ છે. આ શખ્સ ભાનમાં આવતા તેમને લોકોએ આપેલ માહિતીના આધારે આ ગાડી નંદનવન બંગલોની હોવાનું ફરિયાદમાં જણાવેલ છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ પટેલ તપાસ ચલાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની આસપાસ બનતી ઘટના, સમાચારો, જાહેરાત આપવા અમારી ગાંધીનગર ઓફિસનો સંપર્ક કરી શકો છો. અમારા મોબાઈલ નંબર છે 9824542924. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.